ભરૂચના દહેજ વિસ્તારમાં આવેલા વેલસ્પૂન કંપની માટે તેમજ વેલસ્પૂન કંપનીમાં કામ કરતા કર્મચારીઓ માટે આજનો દિવસ એટલે કે 6/7/2021નો દિવસ ખૂબ મહત્વનો છે. એક બાજુ કામદારોને તેમના યુનિયનો દ્વારા આત્મવિલોપનની ચીમકી આપવામાં આવી છે. કામદારોએ જણાવ્યું છે કે કુટુંબ સહિત આત્મવિલોપન કરીશું. કામદારોની મોટાપાયે બદલી કરવાના પગલે આ પરિસ્થિતિનું સર્જન થયું છે. અગાઉ પણ વેલસ્પૂન કંપની દ્વારા કામદારોની દૂરના અંતરે અંજાર ખાતે બદલી કર્યા બાદ તેમને છૂટા કરી દેવામાં આવ્યા હતા. આમ કામદારોને એવી બીક છે કે આ વખતે પણ દૂરની જગ્યાએ ટ્રાન્સફર કરીને કર્મચારીઓને બદલીવાળી જગ્યાએ પહોંચે ત્યાં ધાકધમકી આપી રાજીનામું લખાવી લેશે. તેથી કામદારો એકસમ થઈ હડતાળનો માર્ગ અપનાવ્યો છે. પરંતુ હડતાળ અને દેખાવાની પરિસ્થિતિમાં કોઈ ફરક ન પડતા છેવટે કુટુંબ સાથે આત્મવિલોપન કરવા અંગે ભરૂચ જિલ્લા પોલીસ વડાને અગાઉ આવેદનપત્ર આપ્યું હતું. આવી પરિસ્થિતિમાં ભરૂચ જિલ્લા લેબર કમિશનર, તમામ કામદાર એકમો તેમજ અધિકારીઓને પોલીસ તંત્રના અમલદારો હવે હરકતમાં આવ્યા છે. મળતી માહિતી મુજબ કામદારોના જામીન પણ લેવામાં આવ્યા છે. તે સાથે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવી છે. ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે વેલસ્પૂન કંપનીના કામદારોએ તેમના કુટુંબ સહિત આત્મવિલોપન કરવા અંગેની આપેલી ચીમકીના પગલે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે અંગે પોલીસ તંત્ર દ્વારા તમામ સાવચેતી અને તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે. વેલસ્પૂન કંપનીના 400 કરતાં વધુ કર્મચારીઓની રોજીરોટીનો પ્રશ્ન ઉપસ્થિત થયો છે. ત્યારે છેલ્લા કેટલાક દિવસથી કામદારો એકતા સાથે રોજીરોટીનો જંગ ખેલી રહ્યા છે એમ યુનિયન પ્રમુખ પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું. તેમણે એમ પણ જણાવ્યું હતું કે કામદાર એકતા યથાવત રહી તે સૌથી મોટી બાબત છે. આજે ભરૂચ ખાતે લેબર કમિશનર સાથે વેલસ્પૂન કંપનીની કામદાર હડતાળના પ્રશ્ન અંગે વાટાઘાટો થઈ હોવાનું જાણવા મળેલ છે. આ વાટાઘાટોમાં કયા મુદ્દા ચર્ચાવામાં આવ્યા તે અંગે હાલ કોઈ જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ મળતી માહિતી મુજબ લેબર કમિશનર દ્વારા આ મુદ્દે સમાધાન થાય તેવી ભૂમિકા તૈયાર કરવાના તમામ પ્રયાસો થઈ રહ્યા છે. એક મહત્વની મિટિંગનું આયોજન તારીખ 7 જુલાઈના રોજ કરવામાં આવ્યું છે, જેમાં વેલસ્પૂન કંપની મેનેજમેન્ટના 3 સભ્યો તેમજ વેલસ્પૂન કામદાર યુનિયનના 8 સભ્યો વચ્ચે મહત્વની અને નિર્ણાયક બેઠક યોજાશે તેમ જણાવ્યું. આ મિટિંગ ક્યારે યોજાશે અને સ્થળ જાણી શકાયા નથી.